गुड मॉर्निंग स्टूडेंट, हम अपने गईकाल टॉपिक शेयर कंटिन्यू करे अजैविक परिबल प्रत्ये प्रतिचार। टेक्स्टबुक ने ज माहिती बैठी छे, शब्दों पण ए ज छे बैठा। केटलाक सजीवो तापमान नी वधु रेंज सहन करी शके छे, तेने युरिथर्मल कहेवाय। परंतु मोटा भागे साकड़ी रेंज में तापमान सहन करने की क्षमता धरावे, तेने स्टेनोथर्मल कहेवाय। एटले के जो ए तापमान नहीं मळतुं तो पछी कोई फेरफार दर्शावशे नहीं। केटलाक सजीवो तापमान नी वधु रेंज सहन करी शके छे, जेने युरिथर्मल कहीए, अने जे ओछी क्षमता धरावे छे सहन करवानी, जेने आपणे शुं कहीए, स्टेनोथर्मल कहीए छीए। પરિસ્થિતિ આધારિત પોતે ફેરફાર કર્યા જ હશે, એટલે એક સુરેખ ગતિ ધરાવે છે। અને પાર્શિયલ રેગ્યુલેટર કે થોડા સમય માટે એ સુરેખ આપણે ટ્રાય કરશે, પહેલા એનો વિરોધ કરવાની ટ્રાય કરશે કે ભાઈ હું અકોર્ડિંગલી ચેન્જ નહીં થાઉં, પણ પછી થોડા સમય પછી એ કેવા થઈ જશે, પરિસ્થિતિને આધીન ચેન્જ થઈ જશે। તો એના આધારે ત્રણ પ્રકાર આપણને આપ્યા છે, એમાંનો વેરી ફર્સ્ટ આપણે ધ્યાનમાં લઈએ, રેગ્યુલર એટલે કે નિયંત્રક। કેટલાક સજીવો ધાર્મિક રીતે જન્મ સ્થિતિ જાળવી રાખવા સૂક્ષ્મ હોય છે, કેટલીક વખત વર્તણૂક પણ હોય છે। તેનો અર્થ એ છે કે શરીરનું અચળ તાપમાન, આકૃતિની સાંદ્રતા વગેરે અચળ રાખે। બધા પક્ષી અને સસ્તન અને ઘણા નિમ્ન પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી જાતિઓ આ પ્રકારના નિયમન માટે સક્ષમ હોય છે। ઉદ્વિકાસ જીવ વૈજ્ઞાનિકોનું માનવું છે કે સસ્તનની સફળતા તેમના અચળ શરીર તાપમાન અને આબોહવાકીય સામર્થ્યને કારણે વધુ હોય છે। એમસીક્યુ પોઈન્ટ છે, સસ્તનની સફળતા તેમના અચળ શરીર તાપમાન અને આબોહવાકીય સ્થાયિત્વને સમર્થ્ય આપે છે। તેઓ એન્ટાર્ટિકા અથવા તો સહારાના રણમાં રહે છે, જે એને વધારે અનુકૂળ આવે તે અનુસરતા। સજીવો કે જે સ્થિર આંતરિક પર્યાવરણને જાળવી શકતા નથી, તેનો અર્થ એવો થાય છે કે તેમનું શારીરિક તાપમાન અથવા તો આકૃતિ સાંદ્રતા બાહ્ય પર્યાવરણની સાથે જ બદલાય છે। પ્રાણીની અને નજીકની ઘણી વનસ્પતિઓની અધિકારકતા એટલે કે 99% સ્થિર આંતરિક પર્યાવરણને જાળવી શકતા નથી, તેમના શરીરનું તાપમાન વાતાવરણ તાપમાન સાથે બદલાઈ જાય છે, એટલે કે બાહ્ય ફેરફાર કરે છે અને આંતરિક ફેરફાર કરી લે છે। જલીય પર્યાવરણમાં દેહજળની આકૃતિ સાંદ્રતા પરિવેશી આસપાસ એટલે કે આસપાસ પાણીની આકૃતિ સાંદ્રતા સાથે બદલાય છે। આ પ્રાણી અને વનસ્પતિ સામાન્ય રીતે અનુસરતા હોય છે, જે બદલાવ કરે છે એ બહારના વાતાવરણને અનુસરે છે, અને જે બદલાવ નથી કરતા એ બહારના વાતાવરણને અનુસરશે નહીં। ભૂમિ અથવા તો ભૂગર્ભીય પરિબળ, ભૂમિનું પરિબળ આપણને જે શોર્ટમાં આપ્યું છે, અહીંયા ભૂગર્ભીય પરિબળમાં આપણે માટીના કણની લાક્ષણિકતા પણ ધ્યાનમાં લેવાના છે, જે જૂના સિલેબસનો પાર્ટ છે। પણ ભૂમિ પૃથ્વીના પોપડાનું સૌથી ઉપરનું આવરણ છે, જે ખડકની આબોહવાકીય ફેરફાર દ્વારા બને છે। તે જીવંત અથવા તો નિર્જીવ પદાર્થનું મિશ્રણ છે। જુદા જુદા સ્થાનમાં ભૂમિનું લક્ષમ અને ગુણધર્મો બદલાતા રહે છે, તે આબોહવા મોસમની પ્રક્રિયા પર આધારિત છે। કેટલાક લક્ષણ જેવા કે ભૂમિ બંધારણ, કદનું બંધારણ, કળનું કદ, જોડાણ વગેરે ભૂમિની ફળદ્રુપતા અને પાણીની સંગ્રહ ક્ષમતા નક્કી કરે છે। આ લક્ષણો સાથે પીએચ, ખનિજ અને ટોપોગ્રાફી વિસ્તારમાં પાકનો પ્રકાર નક્કી કરે છે। તેના આધારે ત્યાંના પ્રાણી અને એ જ રીતે જલજ વાતાવરણ નક્કી થાય છે કે અવક્ષેપી લક્ષણ સામાન્ય રીતે બેન્થિક પ્રાણીનું પ્રકાર નક્કી કરે છે, કે અંદર ડૂબેલા છે એ નીચે તળિયે કેવા સજીવો રહેશે એનો પ્રકાર નક્કી કરશે। આખો પેરેગ્રાફ એમસીક્યુ પોઈન્ટ છે, યાદ રાખવા જેવું, સમજવા જેવું એમાં કોઈ નહીં। આપણે વાત કરીએ તો કે ભૂમિનું લક્ષણ અને ગુણધર્મો બદલાતા રહે છે, આબોહવા મોસમ અને પ્રક્રિયા પર આધારિત। કેટલાક લક્ષણ જેવા કે ભૂમિ બંધારણ કઈ રીતે બને છે, ભૂમિના અણુઓનું કદ કેવું છે, જોડાણ કેવું છે, ભૂમિની ફળદ્રુપતા અને પાણીની ગ્રહણ ક્ષમતા કેટલી રહેશે, આ બધા જ લક્ષણો સાથે પીએચ, ખનિજ અને ટોપોગ્રાફી વિસ્તારમાં પાકનો પ્રકાર નક્કી કરે છે। અંદર કયું લક્ષણ છે એના આધારે આપણે કહીએ, કાળી જમીનમાં કપાસ વધારે થાય, રેતાળ જમીનની અંદર નાળિયેરી વધારે થાય છે, તો આ રીતે એની પોતાની પાણી ગ્રહણ કરવાની ક્ષમતા, એના બંધારણ, એના અણુઓના કદના આધારે જે તે વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગશે તે નક્કી કરે છે।
જમીનની અંદર ખનિજ 45%, પાણી 25%, હવા 25% અને કાર્બનિક ઘટકોમાં સજીવ અને નિર્જીવ સ્વરૂપે 5% જોવા મળે છે. ભૂમિ નિર્માણ એ ધીમી પ્રક્રિયા છે. આ ટકાવારી ન પૂછાય, પણ આપણે એક્ઝામમાં પૂછાય કે જમીન શેની બનેલી છે, તો ખનિજ, પાણી, હવા અને કાર્બનિક ઘટક. કાર્બનિક ઘટક સજીવ પણ હોઈ શકે, નિર્જીવ પણ. ભૂમિ નિર્માણ એ ધીમી પ્રક્રિયા છે. 1 ઇંચ ભૂમિ 500 થી 1000 વર્ષમાં બને છે. વિચારો, 1 ઇંચ ભૂમિ છે તે 500 થી 1000 વર્ષમાં બને છે, અને આપણે ખાડો ખોદીને તેને ખાલી કરતા એક વર્ષ પણ શું એક વખત પણ વિચારતા નથી. મૃદાજનન પેડોજીનેસિસ ભૂમિ નિર્માણ અને મૃદા વિજ્ઞાન પેડોલોજી ભૂમિનો અભ્યાસ. એક્ઝામમાં આ શબ્દ પૂછાઈ ગયો છે કે પેડોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે. યાદ રાખજો, પેડોલોજીની અંદર જમીનનો અભ્યાસ કરવામાં આવે છે. ભૂમિ ખનિજ દ્રવ્ય, ભૂમિમાં કયા કયા ખનિજ દ્રવ્ય હોય, બીજા કયા દ્રવ્યો જોવા મળશે તે, તો કે આબોહવાકીય ફેરફારના પરિણામે અક્ષણ ખનિજ કણ જુદા જુદા કદના બને છે. ઘસારો થાય તેમ તેમ મોટામાંથી નાનામાં કન્વર્ટ થતા જતા હોય. લાઇનમાં આપણે વાત કરતા જઈએ તો કે ચીકણી માટી નું કણનું કદ હોય છે 0.02 mm કરતા ઓછું. યાદ રાખજો, આ પૂછાતું નથી અત્યારે હાલ આપણને, પણ નીટ બોર્ડ આપણે ગુજકેટમાં એક બે વખત સિલેબસ ચેન્જ થયા પછી પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. બાકી આપણા સિલેબસમાં હવે આ નથી એટલે નથી પૂછતા. કાપ છે તે 0.02 થી 0.02 mm, ચીની રેતી 0.2 થી 0.2, અશુદ્ધ રેતી 0.2 થી 2, કપચી અને જાડી રેતીનું મિશ્રણ અથવા તો કંકર 2 mm થી 5 mm, અને અશુદ્ધ મિશ્રણ 5 કરતા વધારે mm માં જોવા મળે છે. આપણે આ યાદ નથી રાખવાનું, પણ આ યાદ રાખશું કે ભાઈ આ બંધારણ જમીનની અંદર છે. રેતાળ ભૂમિમાં 85% રેતી, 15% ચીકણી માટી અથવા કાવ. ગોરાડુ જમીનમાં 70% રેતી, 30% ચીકણી માટી અથવા કાવ. અને કાપવાળી જમીનમાં 90% કાપ અને 10% માત્ર રેતી. એટલા માટે કાપવાળી જે જમીન છે તે વનસ્પતિ માટે ખૂબ ઉપયોગી છે. વનસ્પતિની વૃદ્ધિ માટે આપણે એને ફર્સ્ટ પ્રાયોરિટી આપી શકીએ. ભૂમિના કાર્બનિક દ્રવ્યો, મૃત કાર્બનિક ભૂમિમાં હાજર હોય છે. ભૂમિના કાર્બનિક દ્રવ્યો મૃત કાર્બનિક ભૂમિમાં હાજર હોય છે. હવે મૃત દ્રવ્યો જો ભૂમિમાં હાજર હોય છે તો કઈ રીતે મળે હશે, તો કે સીધી વાત છે, વિઘટનની પ્રક્રિયાથી એ ત્યાં મિશ્રિત થયા હશે. ધોવાણની પ્રક્રિયા જે છે તે આપણે વાત કરી ગયા કે ધોવાણ છે, અવખંડન છે, એ ટુકડાઓ જે થઈ ગયા એ ટુકડાઓ જમીનમાં પછી લાંબા સમય સુધી સંગ્રહાયેલા રહેશે, અને એ ટુકડાઓ જ્યારે જ્યારે એકદમ રૂપાંતરિત થઈ જશે કાર્બનિક દ્રવ્યની અંદર, ત્યારે આ કાર્બનિક દ્રવ્ય વનસ્પતિ છે તે શોષણ કરી શકે એવા ફોર્મમાં આવી જશે. તો એના માટે કઈ કઈ તબક્કા છે, તો કે વિઘટનનો તબક્કો એ મુખ્ય તબક્કો છે. વિઘટનના તબક્કાની અંદર જે મેં તમને વાત કરી એમ કે આપણે 4 તબક્કાની વાત કરીશું. તો એ પ્રમાણે જે વનસ્પતિ અને પ્રાણીના વિઘટન દ્વારા બને છે, તાજા નીચે પડેલા વનસ્પતિ અને પ્રાણી દ્રવ્યો મૃતોપજીવી અથવા લિટર કહેવામાં આવે છે. આ લિટર જે આંશિક વિઘટિત હોય તેને લૂઓ, એટલે કે જેને આપણે પેલો લોચો થઈ ગયેલો એ ટાઈપનું કહીએ ને એ રીતનું. પૂર્ણ વિઘટનને મૃદુવરક કહેવાય. પૂર્ણ વિઘટન જે છે તેને શું કહેવાય? મૃદુવરક. અને અપૂર્ણ વિઘટક છે તેને શું કહેવાશે? લિટર. કચરો લુઓ અને લુઓમાંથી સંપૂર્ણ વિઘટક એટલે કે મૃદુવરક વિઘટન. મૃદુવરકનું નિર્માણ થાય છે. વિઘટકો જટિલ કાર્બનિક દ્રવ્યો અને સરળ કાર્બનિક દ્રવ્ય કે અકાર્બનિક દ્રવ્ય જેવા કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષક તત્વોમાં તોડે છે. જેનું અવસ્થિતી વાત છે, જે વસ્તુ જેની બની છે એ જ વસ્તુ એમાંથી છૂટી પડવાની છે, અને આ પ્રક્રિયાને વિઘટન કહેવાય. મૃત વનસ્પતિ બાકી રહેલા ભાગો જેવા કે પર્ણ, છાલ, પુષ્પ અને મૃત પાણીના બાકી રહેલા ઘટકો જેવા કે મૂળ દ્રવ્ય બંદરને વિઘટન માટેના કાચા પદાર્થ છે. આ વિઘટનની પ્રક્રિયામાં મહત્વના તબક્કા વિખંડન, ધોવાણ, અપચય અને ખનિજીકરણ છે. ડિટ્રેવર્સ અળસિયું મૃતોપજીવીને નાના કણમાં તોડે છે. આ પ્રક્રિયાને વિખંડન કહે છે. ધોવાણની પ્રક્રિયા દ્વારા પાણી, સંતૃપ્ત અકાર્બનિક પોષક તત્વો ભૂમિ ક્ષિતિજમાં નીચે જાય. અપ્રાપ્ય ક્ષાર તરીકે અવક્ષેપણ મેળવે. બેક્ટેરિયલ અને ફૂગ ઉત્સેચક મૃતોપજીવીને સાદા અકાર્બનિક પદાર્થમાં વિઘટિત કરે છે, જેને અપચય કહેવાય. બેક્ટેરિયલ અને ફૂગ ઉત્સેચક મૃતોપજીવીને સાદા અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરે છે. સાદા અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરે છે એટલે કે જે અણુઓનું બન્યું છે એને મૂળભૂત અણુમાં છૂટા પાડી દેશે, જેને શું કહીશું? અપચય. મહત્વનો મુદ્દો એ છે કે વિઘટનમાં ઉપરના તબક્કા મૃતોપજીવી વારાફરતી થાય છે,
ભૂમિમાં વિઘટન દરમિયાન ખાતર નિર્માણ અને ખનિજ કિરણ બને છે. ફ્યુમિકેશન ઘેરા રંગના અસ્ફટિકમય પદાર્થને એકઠું કરે, તેને લોહ કે જે સૂક્ષ્મ જીવાણુના કાર્યને પ્રતિકાર કરે છે અને અત્યંત ધીમા દરે વિઘટન અનુભવે છે. પ્રકૃતિમાં કલિલમય એ પોષક તત્વના તેલાશય તરીકે કાર્ય કરે છે, એટલે કે જેમાંથી એકદમ ચીકણું તેલ જેવું પદાર્થ બહાર નીકળે છે અને લોહ પછી કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા એનું વિઘટન કરવાની શરૂઆત થશે. આ પ્રક્રિયા દ્વારા અકાર્બનિક પોષક તત્વના ઉત્પાદનને ખનિજીકરણ કહેવાય. સિક્વન્સ તમે જુઓ તો પહેલા શું થશે, તો કે સૌથી પહેલા વિઘટન થાય. વિઘટન દ્વારા મૃતોપજીવીમાં વારાફરતી ભૂમિમાં ખાતરનું નિર્માણ થાય. ખાતર નિર્માણ બાદ ખનિજીકરણ થાય. ખનિજીકરણ બાદ ફ્યુમિકેશન થાય અને ફ્યુમિકેશન બાદ આપણે એને કહીએ કે ફ્યુમિકેશનની અંદર કઈ પ્રક્રિયા, તો કે અસ્ફટિકમય પદાર્થ એકલો એકઠો થાય, જેને આપણે લુઓ કહીએ છીએ, કાર્ય પ્રતિકાર કરે છે અને આ પ્રક્રિયા દ્વારા અકાર્બનિક પોષક તત્વનું ઉત્પાદન, એટલે કે કાર્બનિક અને અકાર્બનિક બંને પોષક તત્વોનું ઉત્પાદન થતું જોવા મળે છે. વિઘટન એ વિશાળ જરૂરી ઓક્સિજનિક પ્રક્રિયા છે. વિઘટનનો દર મૃતોપજીવીના રાસાયણિક બંધારણ અને આબોહવાના પરિબળ દ્વારા નિયંત્રિત થાય છે. બહાર વાતાવરણ કેટલું છે, ભેજ કેટલો છે અને જે કઈ રીતનું રસાયણનું બનેલું છે તેના દ્વારા નિયંત્રિત થાય. ચોક્કસ આબોહવા સ્થિતિમાં વિઘટન દર ધીમો હોય. જો મૃતોપજીવી લિગ્નિન અને કાઇટિન ધરાવે છે તો મૃતોપજીવી નાઇટ્રોજન અને પાણી દ્વારા પદાર્થ જેવા કે શર્કરાથી ભરપૂર હોય તો વિઘટન દર ઝડપી થાય. તાપમાન અને ભૂમિ ભેજ સૌથી મહત્વનું પરિબળ છે. જે વિઘટન નિયમિત છે છતાં પણ તેમની અસર ભૂમિ સૂક્ષ્મજીવોના કાર્યમાં થાય છે. ગરમ અને ભેજવાળું પર્યાવરણ વિઘટન પ્રેરે છે કે જ્યારે ઓછું તાપમાન અને અજારક વિઘટનને અવરોધે છે, જેના પરિણામે કાર્બનિક પદાર્થનું જોડાણ થતું જોવા મળે છે, એટલે કાર્બનિક પદાર્થો છે તે મુક્ત થશે. વિઘટન એ વિશાળ જરૂરી ઓક્સિજન પ્રક્રિયા છે. વિઘટનનો દર મૃતોપજીવીના રાસાયણિક બંધારણ અને આબોહવાના પરિબળ દ્વારા નિયંત્રિત છે. ચોક્કસ આબોહવાની સ્થિતિમાં વિઘટન દર ધીમો હોય. જો મૃતોપજીવી લિગ્નિન અને કાઇટિન, જો મૃતોપજીવી નાઇટ્રોજન અને પાણીમાં દ્રાવ્ય હોય, શર્કરાથી ભરપૂર હોય તો વિઘટન ઝડપી થાય અને કાઇટિન લિગ્નિનનું હોય તો એનો દર કેવો રહેશે, ધીમો રહેશે. ભેજનું પણ સૌથી વધારે મહત્વ છે, હમણાં જ આપણે વાત કરી ગયા તે. ભેજ જ્યારે હોય ત્યારે વિઘટકો માટે સૌથી ફેવરેબલ કન્ડિશન છે, છતાં પણ તેમની અસર ભૂમિ સૂક્ષ્મજીવોના કાર્યમાં થાય છે. ગરમ અને ભેજવાળું પર્યાવરણ વિઘટનને પ્રેરે છે, જ્યારે ઓછું તાપમાન અને અજારક વિઘટનને અવરોધે છે, જેના પરિણામે કાર્બનિક પદાર્થનું જોડાણ થાય. કાર્બનિક પદાર્થનું જોડાણ થાય જેના કારણે એવા કાર્બનિક દ્રવ્ય મુક્ત થશે કે જે કાર્બનિક દ્રવ્ય જમીનમાં ફરી પાછા મિશ્રિત થઈ શકે. બીજા અજૈવિક ઘટકો પાણી. તાપમાન પછી પાણી એ સજીવના જીવન માટે અસરકારક પરિબળ છે. તમે વિચારો કે સજીવો દરિયામાં, તળાવ અને નદીમાં રહે તો તેમને પાણી સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય, પરંતુ તે સાચું નથી. જલીય સજીવો માટે પણ પાણીની ગુણવત્તા વધારે મહત્વની બની જાય છે. ક્ષાર એની અંદર હોય તે એની સાંદ્રતા ભૂમિ પાણીમાં 5 PPT કરતા ઓછું હોય, 30 થી 35 PPT દરિયામાં, કેટલાક અતિક્ષારીય સરોવરમાં 100 parts per આપણે કહીએ કે ટ્રિલિયન કરતા પણ વધારે હોય છે. કેટલાક સજીવો ક્ષારનું બહોળા પ્રમાણમાં સહન કરે, પરંતુ કેટલાક સજીવો વધારે પડતા ક્ષારને સહન કરી શકતા નથી. દરિયાઈ પાણીમાં લાંબુ જીવી શકતા નથી. આથી ઉલટું આશ્રુતિને કારણે સમસ્યા વધારે આવે છે. બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે, આપણે આશ્રુતિનો સિદ્ધાંત ઓલરેડી જાણીએ છીએ. પ્રમાણે સ્થળાકૃતિ. પૃથ્વીના ભૌમિતિક લક્ષણો જેવા દરિયાની સપાટીથી ઊંચા ઢાળ, ખુલ્લું પર્વતની હારમાળા, ખીણ વનસ્પતિ છે. તે સજીવોની વહેંચણીને આબોહવાકીય પરિબળો જેવા કે પ્રકાશ, પવન, વરસાદ વગેરે દ્વારા અસર કરે છે. જૈવ વિસ્તાર ટેક્સબુકની જ આકૃતિ છે. તમે જુઓ વિશાળ નિવસન તંત્ર, જેને જૈવ વિસ્તાર કહેવાય, મોટા ભાગે વિશાળ જલીય સ્થળ જ નિવસન તંત્રને જૈવ વિસ્તાર કહે છે. દરેક જૈવ વિસ્તારનો ચરમ સમાજ એક સમાન અને તેની ચરમ અવસ્થા દ્વારા દરેક જૈવ વિસ્તારની ઓળખ કરી શકાય છે. રેખાંશ અને અક્ષાંશ જૈવ વિસ્તારની હદ નિર્ધારિત કરે છે. તમે આનું નિરૂપણ જુઓ, તમને ટેક્સબુકમાં પણ આ આકૃતિ આપેલી છે, તમે સમજી ચૂક્યા છો એટલે તમને ધ્યાનમાં છે જ કે ભાઈ આટલો વિસ્તાર શું બતાવે છે. તો કે અહીંયાથી તમે ગ્રાફ પ્લોટ કરો તો વાર્ષિક અહીંયા જે ઉત્પાદન જે છે સેન્ટીમીટરમાં, અને અહીંયા જે છે તે આપણે એમ કહીએ કે ભાઈ ટેમ્પરેચર, ભાઈ એક વર્ષમાં કેટલા ટેમ્પરેચરે આની ઉત્પાદકતા છે, તો કે આની રેન્જ કેટલી છે, તો કે આપણે કહીએ -0 અને કેટલું એરિયા, તો કે નિયર અબાઉટ આપણે એમ કહીએ
થી 150 ની વચ્ચે. તો સીધી વાત છે, કયો વિસ્તાર હશે ધ્યાન ઉપરથી આપણને ખબર પડી જાય કે આર્કટિક જ્યાં ટેમ્પરેચર ડાઉન છે તે. કોનિફર એટલે કે આ શંકુદ્રુમ, તો કે શંકુદ્રુમ નો ગ્રાફ પ્લોટ કરો અહીંયા તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ કેટલા વિસ્તાર અને કેટલા ટેમ્પરેચરે ગ્રો કરે છે 0 થી 15. સેમ એવી રીતે રણ વિસ્તાર છે, તો મેક્સિમમ જાય છે તમે જુઓ કે 20 થી 25 ની વચ્ચે. અને ટ્રોપિકલ ફોરેસ્ટ કે જે ઉષ્ણકટિબંધીય જંગલ છે તે 25 ડિગ્રી સેલ્સિયસ એનો ગ્રોથ બતાવે છે. તો આ ગ્રાફને કેવી રીતે એક્ઝામમાં પૂછી શકાય, તો ઘણી બધી વખત અહીંયા નામ નિર્દેશન આપેલું હોય અને બહુ બધા સ્ટફ બનાવવું હોય તો એ લોકો ઇનકેસ કદાચ પૂછી શકે કે ભાઈ અહીંયા આટલા થી આટલા 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે કયા વનસ્પતિના વૃક્ષો છે તે જોવા મળે. તો એ વર્ણન તો આપણને ખબર છે, આપણે ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ હું તમને નીટ પોઈન્ટમાં લઈ લઈશ કે શંકુદ્રુમના જંગલો કયા ટેમ્પરેચરે, શંકુદ્રુમના જંગલોમાં કઈ વનસ્પતિ અને કયા પ્રકારના વૃક્ષો ત્યાં ઉગી શકે, કેટલું ટેમ્પરેચર જોઈએ, એની લાક્ષણિકતા શું હોય, એ બધી જ માહિતી આપણે લઈ લઈશું. જેમ કે આપણે સ્ટાર્ટ કરીએ ટુંડ્રા જે વિસ્તાર 60 ડિગ્રી ઉત્તર અક્ષાંશ થી ઉપર આવેલા પ્રદેશને ટુંડ્રા વિસ્તાર જેમ આપણે કહીએ છીએ તેને તરીકે ઓળખાય, જેમાં વૃક્ષ સીમા અથવા તો કાષ્ટ સીમા જેની બીજી તરફ વૃક્ષો જોવા મળતા નથી. આ પ્રદેશમાં ભૂમિ લગભગ આખું વર્ષ બરફ તથા હિમથી આવરિત હોય છે. તમે ધ્યાનથી જુઓ તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ ટુંડ્રા વિસ્તાર એ હિમાલયની નજીકનો વિસ્તાર હોઈ શકે છે. એમાં આપણે આપ્યું છે કે હિમાલયની 1600 મીટર ઊંચાઈએ અલ્પલાઈન ટુંડ્રા વિસ્તાર કહેવાય. વાર્ષિક વરસાદ ખૂબ ઓછો, સામાન્ય રીતે 25 સેન્ટીમીટર પ્રતિ વર્ષ જેટલો હોય છે. અહીંયા ટુંડ્રા વિસ્તાર છે એ આપણે ધ્યાનમાં રાખ્યા, આપણે બુકમાં આની બધી એટલી ડિટેલ નથી આપી, આપણને પાછળ જે વિવિધતા વાળો ટોપિક જોઈશો એની અંદર માહિતી આપી છે, પણ આટલી ડીપમાં નથી આપી. તો અહીંયા આપણે આને થોડું તમને યાદ રહે એટલું યાદ રાખવાનું, અધરવાઇઝ તમને કોન્સેપ્ટ ક્લિયર થાય, સપોર્ટિવ કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે આ મેં તમને જંગલ વિસ્તારો ધ્યાનમાં લીધેલા છે. ઉત્તરના શંકુદ્રુમ અથવા તો સોયપર્ણ જંગલો, ઉત્તરીય અથવા તો સમશીતોષ્ણ શંકુદ્રુમ જંગલોને ટાઈગા અથવા તો નોર્થ વુડ તરીકે ઓળખાય છે. ટુંડ્રાની દક્ષિણે આવેલું છે હિમાલયમાં 1700 થી 3000 મીટરે અક્ષાંશ વેચાયેલું છે. વાર્ષિક વરસાદ 50 થી 170 સેન્ટીમીટર વર્ષ. શિયાળાનું સરેરાશ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ અને ઉનાળાનું સરેરાશ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. સદાહરિત સમશીતોષ્ણ જંગલો હિમાલય પર જોવા મળે છે. સદાહરિત એટલે કે એમ તો ઓલ ટાઈમ ગ્રીન જ હોય છે, પણ ત્યાંની વનસ્પતિના કેટલાક લક્ષણો હોય છે કે ત્યાં એ સદાહરિત સમશીતોષ્ણ જંગલો જોવા મળે. ત્યાંની વનસ્પતિનું મુખ્ય લક્ષણ એ છે કે એના પર્ણ સોયાકાર હોય છે, જેથી કરીને બરફ એ પર્ણ ઉપર રોકાઈ રહે નહીં, જેથી કરીને જે વનસ્પતિનું ટેમ્પરેચર છે એમાં વધારે ઠંડક ન પહોંચે. સમશીતોષ્ણ પાનખરના જંગલો, સમશીતોષ્ણ પાનખર જંગલો સમશીતોષ્ણ વિસ્તારમાં 40 થી 60 ડિગ્રી નોર્થ રેખાંશ અને 1500 થી 2400 મીટર કેન્દ્ર અક્ષાંશે આવેલા છે. વાર્ષિક વરસાદ 100 થી 250 સેન્ટીમીટર છે. વનસ્પતિ વિશાળ પર્ણ ધરાવતા જંગલો જેમાં ઓક, બીચ, મેપલ, હિકોરી બીચ વગેરેનો સમાવેશ થાય છે. શરદ ઋતુમાં વનસ્પતિને પર્ણ ખરી પડે છે અને વસંત ઋતુમાં પર્ણ ઉદ્ભવ થાય છે. કઈ જગ્યા પર? સમશીતોષ્ણ પાનખર જંગલ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ આપણા વિસ્તારની વાત છે ત્યાં. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ પૃથ્વીની ફરતે વિષુવવૃત્તીય વિસ્તારમાં આવેલા છે. ભારતમાં ઉષ્ણકટિબંધ વરસાદીય જંગલ પૂર્વીય હિમાલય અને પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય જંગલ આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ અને અંદમાનમાં જોવા મળે છે. આ વિસ્તારનું મુખ્ય લક્ષણ છે કે મોટા પ્રમાણમાં પડતો વાર્ષિક વરસાદ 200 થી 450 સેન્ટીમીટર પ્રતિ વર્ષ કરતા પણ વધુ. ઉષ્ણકટિબંધ વરસાદી જંગલ વનસ્પતિ અને પ્રાણીઓથી સમૃદ્ધ હોય. વનસ્પતિ અને પ્રાણીઓની સૌથી વધુ જાતિ અહીં જોવા મળે છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન તાપમાન ઊંચું અને એક સમાન હોય છે. આબોહવા ઉષ્ણ અને ભેજવાળી હોય છે. વનસ્પતિ કઈ કઈ જોવા મળશે ત્યાં? તો કે ડાયપ્ટેરોકાર્પ્સ, હોપિયા અમરવેલ, વાંદો, રોરાન્થસ, આરોબાંજ, રફલેસિયા, શ્રીગા અને ચંદન. આ ઉપરાંત મૃતોપજીવી વનસ્પતિ જેવા કે મોનોટ્રાપા પણ અહીં જોવા મળે છે. ઉષ્ણકટિબંધ પાનખર જંગલ આપણા દેશના ઉત્તર અને દક્ષિણ ભાગના મેદાન તથા નીચા ઢોળાણવાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં આવા જંગલ જોવા મળે છે. વાર્ષિક વરસાદ 90 થી 160. આ એપ્રોપ્રિએટ આપણા માટે છે ઉષ્ણકટિબંધ પાનખર જંગલ. વૃક્ષના મોટા ભાગના પણ જે આપણો ગીર વિસ્તાર છે ત્યાં, અહીંયા મોટા ભાગના પણ ઉનાળા પહેલા ખરી જાય છે. વનસ્પતિ છે સાલ અને ટીક, ટેગુ અને ચિરંગી તથા ખેર. ચેપ્રલ
ભૂમધ્ય ક્ષુબ્ધ જંગલો જે વિસ્તાર ભૂમધ્ય જંગલો દક્ષિણ અમેરિકાના પેસિફિક દરિયા કિનારા અને ઓસ્ટ્રેલિયાના દક્ષિણ દરિયા કિનારા સમાંતર આવેલા હોય છે. શિયાળા દરમિયાન મર્યાદિત વરસાદ છે અને બાકીના સમયમાં શુષ્ક વાતાવરણ હોય છે. વનસ્પતિ અને પ્રાણીની શુષ્કતા અવરોધી જાતિ આ વિસ્તારમાં જોવા મળે છે. વનસ્પતિઓ અગ્નિ અવરોધક સદાહરિત વનસ્પતિ નાના વૃક્ષ અને ક્ષુબ્ધ જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય સવાના વિસ્તાર દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા ઉષ્ણકટિબંધીય સવાના જંગલ છે. તે ઉષ્ણકટિબંધીય તૃણભૂમિ કહેવાય છે. વરસાદ ઋતુ મુજબ તથા ખૂબ જ વધુ હોય છે. આજે વિસ્તારમાં છૂટાછવાયા વૃક્ષ સાથે ઘાસ પણ જોવા મળે છે. વનસ્પતિ બરછટ ઘાસ ડાયકેન્થિયમ સેશિમા ફ્રેગમાઇટ્સ વૃક્ષ છે તે બાવર જીજીફસ બોડી અને પ્રોસોપિસ. તૃણભૂમિ જે વિસ્તાર વાર્ષિક વરસાદ 25-75 સેન્ટીમીટર હોય. શિયાળો અને ઉનાળો લાંબા સમયગાળો ધરાવે છે. ઉનાળામાં મહત્તમ વરસાદ પડે છે. ઉનાળામાં મહત્તમ વરસાદ પડે છે. તૃણભૂમિના નાશ પ્રેસિસ પેમ્પાસ સ્ટેપેસ ટ્યુસોક્સ વેડલ્સ અને સ્થળ છે ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા યુરોપ એશિયા ન્યુઝીલેન્ડ અને આફ્રિકા. વનસ્પતિ અકોર્ડિંગ તે આપણને સ્થળ જોવા મળે. પૂછાય નહીં એક્ઝામમાં. ટેન્શન ન લેવું. આપ જેટલા જંગલો કરાવું છું એટલા માટે હું બહુ સ્પીડમાં જઉં છું કે આ આપણને એક્ઝામ માટે એટલા ઇમ્પોર્ટન્ટ નથી. આ તો તમને કોઈ પણ જંગલનું નામ સાંભળો અને તને તમને એમ થાય કે ભાઈ આમાં કઈ વનસ્પતિ ઉગતી હશે અને આ જંગલ કેવી રીતે નામ પડ્યું હશે અને ક્યાં આવેલું હશે એટલા માટે આ જંગલો કરાવું છું. બાકી આમાંથી એવા કોઈ એટલા ખાસ પ્રશ્ન પૂછાય નહીં. હા, બેઝિક બેઝિક આપણે સૌ નિગ્લેક્ટ પણ નથી કરવાનું. વરસાદ છે એની લક્ષણ છે એ આપણે થોડા યાદ રાખવાના. પછી તૃણભૂમિ જે વિસ્તારમાં શિયાળો ઉનાળો લાંબા સમયગાળો ધરાવે છે ઉનાળામાં મહત્તમ વરસાદ પડે છે તો આવા પોઈન્ટને તૃણભૂમિ માટે યાદ રાખવાના. બાકી ઉદાહરણો બહુ ટેન્શન લેવું નહીં. રણજૈવિક વિસ્તાર દુનિયાના શુષ્ક વિસ્તારમાં રણ વિસ્તાર વિસ્તરેલો છે કે જ્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. કર્કવૃત અને મકરવૃતની ફરતે 15-30 ડિગ્રી વચ્ચેના ઉત્તર અને દક્ષિણ અક્ષાંશની વચ્ચે રણ આવેલું છે. વાર્ષિક વરસાદ ખૂબ ઓછો 25 સેન્ટીમીટર કરતા પણ ઓછો. વનસ્પતિ અને પ્રાણી ખૂબ ઓછા જોવા મળે છે. ઉત્તર આફ્રિકાનું સહારાનું રણ થાર ગોપી અને એશિયાનું તિબેટનું રણ મુખ્ય છે. સહારા ઉત્તર આફ્રિકા તિબેટ ગોપી થાર એશિયા. ગોબીનું રણ ઠંડુ રણ છે. સહારા અને થારનું રણ ગરમ રણ છે. ધ્યાન રાખજો.